ડીસા શહેરમાં નગરપાલિકાની પ્રમુખની અપીલના પગલે રવિવારના દિવસે સંપૂર્ણ બજાર રહ્યા બંધ. સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસના કેસમાં વધારો જોવા મળ્યો છે, ત્યારે ખાસ કરીને ડીસા શહેરમાં કોરોના કેસોમાં સંખ્યામાં દિન પ્રતિદિન વધી રહી છે અને કોરોના સંક્રમણને રોકવા માટે વહીવટીતંત્ર દ્વારા અનેક પગલાં ભરવામાં આવ્યા છે. સતત ડીસા શહેરમાં કોરોનાનું સંક્રમણ દિન પ્રતિદિન વધી રહ્યું છે, ત્યારે ડીસા શહેરમાં કોરોના સંક્રમણને અટકાવવા માટે સોનાની ચેન તોડવી જરૂરી બની ગયું છે. કોરોના વાયરસને ફેલાવતો વાત કરવા માટે ડીસા નગરપાલિકા દ્વારા અનેક સુંદર કામગીરી કરવામાં આવી રહી છે. ડીસા શહેરમાં કોરોના કેસોની પોઝિટિવ દર્દીઓની વિસ્તારોમાં નગરપાલિકા દ્વારા સેનેટાઇઝ કરવામાં આવી રહ્યું છે. શહેરમાં વધતા જતા કેસોથી ડીસા નગરપાલિકાના પ્રમુખ રાજુભાઈ ઠક્કર સતત ચિંતિત બન્યા છે, ત્યારે ડીસા શહેરમાં નગરપાલિકાના પ્રમુખ રાજુભાઈ ઠક્કર અને ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસર ઉપેન્દ્રભાઈ ગઢવી દ્વારા ડીસા શહેરમાં શનિવારે અને રવિવાર માટેની વેપારીઓને સ્વયંભૂ દુકાનો બંધ રાખવા માટે અપીલ કરવામાં આવી હતી. જે અપીલના પગલે ડીસા શહેરમાં અનેક વેપારી એસોસિએશન દ્વારા શનિવારે સાંજે 6 વાગ્યાથી રવિવારનો આખો દિવસ પોતાની દુકાનોના ધંધા રોજગાર બંધ રાખી સંપૂર્ણ બંધ પાડ્યું હતું અને કોરોનાની ચેન તોડવા માટે નગરપાલિકા અને વહીવટીતંત્રને સહકાર આપવામાં આવ્યો હતો. ડીસાના ભરચક વિસ્તાર એવા રિસાલા બજાર, ગાંધી ચોક, સિંધી માર્કેટ, 4 રસ્તા, ગાયત્રી મંદિર સર્કલ, ફુવારા સર્કલ, જૂના બસ સ્ટેન્ડ વિસ્તાર, જલારામ મંદિર સર્કલ, પાટણ હાઈવે સહિત અનેક વિસ્તારોમાં આજે તમામ દુકાનો બંધ હાલતમાં જોવા મળી હતી અને તમામ રસ્તાઓ સુમસામ હાલતમાં નજરે પડ્યા હતા. ત્યારે ડીસા શહેરમાં કોરોના સંક્રમણને અટકાવવા માટે વેપારીઓ દ્વારા આપવામાં આવેલા સહકાર બદલ ડીસા નગરપાલિકાના પ્રમુખ રાજુભાઈ ઠક્કર દ્વારા વેપારી એસોસિએશન સહિત અનેક નાના મોટા ધંધા રોજગાર કરતા વેપારીઓનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો. રિપોર્ટર દિલીપ ત્રિવેદી, ડીસા બનાસકાંઠા.